તો આ તરફ અમદાવાદમાં 16 લઠ્ઠાકાંડ મામલે દારૂ પીનારા 4 દર્દીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એફએસએલએ પોલીસને આ અંગે રિપોર્ટ સોંપ્યો હતો. તમામ સામે દેશી દારૂ પીવાનો ગુનો દાખલ કર્યો હતો. દેશી દારૂનું સેવન કરનારાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લોહીના નમૂના એફએસએલમાં મોકલાયા હતા. તો 9 વર્ષ બાદ અમદાવાદમાં જ્યારે લઠ્ઠાકાંડ સર્જાયો છે, અમદાવાદના 16 વિસ્તારની આ ઘટના કે જેમાં દારૂ પીનારા 4 દર્દીઓ સામે હવે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ જ અંગે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું, આવો સાંભળીએ. આટલો મોટો ઇસ્યુ થયા પછી પણ ચાહે 16 વિસ્તારની અંદર આવતા જે લોકલ ધારાસભ્ય હોય કે સિવિલ હોસ્પિટલની અંદર આવતા લોકલ ધારાસભ્ય હોય, એમને પણ હજુ સુધી આ બાબતે કોઈ તસ્દી લેવાનું કામ નથી કર્યું. ક્યાંક ને ક્યાંક ગાંધીના આ સંપૂર્ણ દારૂબંધીના ગુજરાતની અંદર આવા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ જે ચાલી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક તમામ અડ્ડાઓની અંદર મંત્રી મિનિસ્ટરોની ભાગીદારી અથવા પોલીસની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે. પણ દુર્ભાગ્યપૂર્ણ એ છે કે જે મારા યુવાનો દારૂ બંધ કરાવવા જાય છે, એમને ખોટા કેસોમાં ભરાવવામાં આવે અને બુટલેગરો બેફામ ફરે છે. આજે ગુજરાતની અંદર બુટલેગરોનું રાજ ચાલે છે. ગુજરાતની અંદર બુટલેગરો સરકાર ચલાવતા હોય એ પ્રકારનો માહોલ છે. કારણ કે સામાન્ય માણસ એના જ મહોલ્લાની અંદર, એના જ ઘરની બાજુમાં કોઈ દારૂ વેચતું હોય તો ફરિયાદ કરતા પણ ડરે છે, કારણ એને બુટલેગરનો ખોફ છે. આજે ગુજરાતની પરિસ્થિતિ એ છે કે ઉડતા પંજાબની કહેવતો બહુ સાંભળી, આજે ડ્રગ, હુક્કાબાર અને દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ અને સિગરેટો, આ બધું જ ગુજરાતની અંદર નાનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને ગુજરાતની અંદર આ જે કંઈ બની રહ્યું છે, હું માનું છું સરકારની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે. સરકાર આમાં સીધી જવાબદાર છે. સરકાર એક દિવસમાં પાણીનું પાઉચ બંધ કરી શકતી હોય તો આ દારૂબંધી ના કરી શકે. ઈચ્છા શક્તિનો અભાવ છે. આમની ઈચ્છા નથી કે ગુજરાતમાં દારૂબંધી થાય.